सकार सवनो छे सहकार सरहद डेरी दारो जय जयकार सपना था से सकार सवनो छे सहकार सरहद डेरी दारो जय जयकार कछड़ो बारे मस कछड़ो बारे मस असांजो कछड़ो बारे मस कछड़ो बारे मस रे मुझो कछड़ो बारे मस कछड़ो बारे मस असांजो कछड़ो बारे मस हस्त कला कौशल तीरण मा शृंगार छे गाय भैंसू टोनी लाबी वणजार छे पशुओं दूध पौष्टिक आहार श्वेत क्रांति नो सफेद रण मा संचार कच्छ नारे कुरियन वदम जी दमदार सरहद डेरी दारो जय पड़कार छे पहुंची वाली सुवे श्रद्धा पार छे डेरी उद्योग मई जीवन आधार मूल छे अमूल वृक्ष विस्तरे अंजार कचनार कुरियन वलम जी दमदार सरहद डेरी अदो सर कर शू मन मा निर्धार छे कर शू निकास ने विकास नो विस्तार जय मत मेहनत मा भली संग मा सरकार कुरियन बलम जी दमदार सरहद डेरी दारो जय कच्छ नारे कुरियन वलम जी दमदार सरहद डेरी दारो जय जयकार सफेद रणमा श्वेत क्रांति દુનિયાના દેશોમાં ભારત આજે તેના અર્થતંત્રને કારણે દુનિયાના વિકસિત દેશોમાંનો એક દેશ છે. ખરીદ શક્તિમાં ભારત આજે દુનિયામાં ત્રીજા નંબરે છે અને ભવિષ્યમાં તે નવી ઊંચાઈને આવશે. હસ્તકળા, દૂધ ઉત્પાદનો, કરિયાણા જેવા નાના અને મધ્યમ ઉદ્યોગોના ઝડપી વિકાસ તેમજ જુદા જુદા ખાનગી ઉદ્યોગો ઉપરાંત ખેતીવાડી, ઇજનેરી, ખાણ ખનીજ તેમજ દવાના ઉદ્યોગમાં ત્વરિત વિકાસને લીધે ભારતે દુનિયાના અર્થતંત્રમાં પોતાનું સ્થાન સિદ્ધ કર્યું છે. ભારત દેશમાં ગુજરાત એક અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. દેશની કુલ વસ્તીના 5%, ઔદ્યોગિકરણના 16% અને કુલ નિકાસના 22% હિસ્સો ગુજરાત ધરાવે છે.
કચ્છ એ ગુજરાતનો એવો જિલ્લો છે જે અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોની દ્રષ્ટિએ રાજ્યમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. કચ્છ જિલ્લો તેની સુંદર હસ્તકળા, વિશાળ સફેદ રણ, વન્યજીવન, વિવિધ ઉત્સવો, સુંદર દરિયા કિનારા, વિશાળ ડુંગરો વગેરેથી ઓળખાય છે. અદાણી તથા સાંઘી જેવા મોટા ઔદ્યોગિક ગૃહ અહીં વસેલા છે, તેમજ અહીં ઘણા ખાસ આર્થિક ક્ષેત્રો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ નિમાયા છે. કચ્છની ખુશબુ ત્યાંની ખાસ ઝૂંપડીઓ, ગાયો, ભેંસો, ઊંટની વણઝાર તથા વિશાળ બિન ફળદ્રુપ જમીનથી ઓળખાય છે. કચ્છના મોટા વિસ્તારની દ્રષ્ટિએ કચ્છની કુલ જનસંખ્યા કરતાં વધુ, એટલે કે 17-19 લાખ પશુધન છે. કચ્છના બન્ની વિસ્તારનું કુદરતી ઘાસ લગભગ 15% પ્રોટીન ધરાવે છે, જે પશુધનને ચરવા તથા હવામાન માટે અનુકૂળ છે, અને આ દ્રષ્ટિએ તે એશિયામાં સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે. કદાચ બહુ ઓછા લોકોને આ વિશે જ્ઞાત હશે કે દૂધનો ઉદ્યોગ કચ્છના પાયાનો ઉદ્યોગોમાંનો એક ટોચનો ઉદ્યોગ છે. 2009 પહેલા કચ્છનો ડેરી ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં હતો. ગામડામાં અનેક લોકોની અવર જવર એ સામાન્ય બાબત છે, તેમ વલમજીભાઈ માટે પણ આ સામાન્ય હતું. પરંતુ નિયતિની આજે કંઈક વિશિષ્ટ યોજના હતી. ગામના મિત્રો સાથે શેરીમાં ચર્ચા કરતા જતા હતા, ત્યાં જ એક પશુપાલકને તેમણે દૂધ ઢોળતા જોયા. તેમણે પશુપાલકને પૂછ્યું, તેના સાઉન્ડ ઢોળ્યો દૂધ કે ઢોળતો હશે કોઈ? પરંતુ કોણ કર ભાઈ, તું મને કાસે ને ના બ દૂધ એમ ને આખે કો ઢોળો કે એમ બનાવો? મલાઈ કાઢ દે. મલાઈ મલાઈ કાઢી દે પછી ઢોળો. વલમજીભાઈને એ જાણીને પણ આઘાત લાગ્યો કે બીજી કોઈ આવક ન હોવાથી ઘર ચલાવવા માટે લોકો ફક્ત રૂપિયા 5,000માં ગાય અને 25,000માં ભેંસ વેચી દેતા હતા. આ જ પરિસ્થિતિ કચ્છના અનેક ગામોમાં હતી. દૂધ ઢોળવાની જે પરિસ્થિતિ હતી, જે સંજોગો બન્યા, એ પરિસ્થિતિ મારા માટે બિલકુલ અસહ્ય હતી. વલમજીભાઈએ આ સમસ્યાના નિરાકરણ માટે મનોમન નિર્ધાર કર્યો. તેમના મનમાં બનાસકાંઠા દૂધ સંઘનો વિચાર આવ્યો અને તેને જ આદર્શ બનાવીને કચ્છમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું. તે સમયે ગુજરાતમાં ખેતીવાડી તથા પશુહિત માટેના મંત્રી માનનીય દિલીપભાઈ સાંઘાણી હતા. વલમજીભાઈ પાસેથી તેમને આ મુશ્કેલીની જાણ થઈ, જે તેમણે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું. કચ્છના પશુપાલકોને ખેડૂતોને વેદના મારી સમક્ષ રજૂ કરી, આ વેદનામાં ભારોભાર એમને પણ કંઈક કરી છૂટવાની તમન્નાને ભાવના દેખાતી. તેમને આ સમસ્યામાં તથ્ય લાગ્યું અને તેમણે વલમજીભાઈને આ બાબતમાં આગળ વધી એક પ્રસ્તાવ તૈયાર કરવા માટે જણાવ્યું. એક જ મહિનામાં આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો અને રાજ્યના રજિસ્ટ્રાર દ્વારા તુરંત મંજૂરી પણ મળી ગઈ. આમ સરહદ ડેરીની રાજ્ય સરકારમાં નોંધણી થઈ અને વલમજીભાઈ તેના ફાઉન્ડર પ્રમુખ બન્યા. મહાન યાત્રા હંમેશા મહાન વિઘ્નો સાથે જ થતી હોય છે. તે સમયે વર્ષ 2005માં કચ્છમાં જૂના દૂધ સંઘ GDDC, NDDB વગેરે કાર્યરત હતા. GDDC ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનની દૂધ સંગ્રહની પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ મોટા આર્થિક નુકસાનને કારણે સરકારે અચાનક તેની નોંધણી રદ કરી દીધી. પશુપાલકોને 15-20 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું. આ કારણથી પશુપાલકોમાં અવિશ્વાસની હવા ફેલાયેલી હતી. તેથી તેઓ સરહદ ડેરીને પોતાનું દૂધ આપવા તૈયાર નહોતા. સરહદ ડેરીએ AMCS ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ પદ્ધતિથી આ સમસ્યાનું નિરાકરણ કર્યું. AMCS પારદર્શક પદ્ધતિ છે, જે પશુપાલકોને દૂધનું વજન, દૂધમાં રહેલ ફેટના ટકા, LR તથા ભરેલ દૂધના મળવાપાત્ર રૂપિયાની પહોંચ તરત જ આપે છે.
પ્રથમ પગલું તે જ સફળતાનું પગલું. આ વાત સરહદ ડેરીના વિકાસમાં યથાર્થ સાબિત થયેલ છે. સરહદ ડેરીની મંજૂરી જ માત્ર લેવી તે પૂરતું ન હતું. કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે પ્રાથમિક સવલતો ખૂબ જ જરૂરી હોય છે, જે સરહદ ડેરી પાસે શરૂઆતમાં ન હતી. પરંતુ વલમજીભાઈએ તેનો રસ્તો કાઢ્યો. તેઓ એપીએમસી અંજારના તે સમયના ચેરમેન પણ હતા, તેથી તેઓ તેની ઓફિસ, કર્મચારીઓ વગેરેની મદદ પણ લઈ શકતા હતા. જ્યારે હેતુ ઉમદા હોય તો રસ્તો સરળ છે, જેમાં ઈશ્વરીય મદદ મળે જ છે. સરહદ ડેરીએ કચ્છમાં શ્વેત ક્રાંતિનું બીડું ઝડપ્યું. તેની પ્રાથમિક પ્રક્રિયા દૂધ એકઠું કરવાથી માંડીને વિતરણ સુધી ઠંડુ કરવાની હતી. સરહદ ડેરી પાસે દૂધના કેન કે જથ્થાબંધ દૂધને ઠંડુ કરવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી અમૂલની વિનંતીને કારણે સુરેન્દ્રનગર દૂધ સંઘે પણ સરહદ ડેરીને મદદ માટે હાથ લંબાવ્યા. કચ્છના રાપરથી સુરેન્દ્રનગરના હળવદ સુધી દૂધ વિતરણ 3 કલાકમાં કરવું જરૂરી હતું અને સરહદ ડેરીએ તે પડકાર ઝીલ્યો. અમૂલને સરહદ ડેરીના પ્રયાસ ખરેખર યથાર્થ લાગ્યા, તેથી અમૂલે માત્ર 2 જ મહિનામાં 30-40 લાખની ઉધારીમાં જથ્થાબંધ દૂધને ઠંડુ પાડવા માટે બીએમસી આપ્યું. આ રીતે કચ્છનું પ્રથમ બીએમસી બલ્ક મિલ્ક કુલર રાપરને મળ્યું. આ સફળ પ્રયાસ લક્ષ્યમાં લઈને ગુજરાત સરકારે પણ RKVY એટલે કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સરહદ ડેરીને બીએમસી બલ્ક મિલ્ક કુલર આપ્યું. દૂધ ભેગું કરવા માટે શરૂઆતમાં 15 ગામો જ હતા અને 1500 લીટર દૂધ ભેગું થઈ શકતું હતું. પરંતુ થોડાક જ દિવસોમાં એટલી બધી પ્રગતિ થઈ કે 10,000 થી 15,000 લીટર દૂધ ભેગું થવા લાગ્યું. સરહદ ડેરીની ખૂબ જ સરસ પ્રગતિને કારણે અમૂલ ફેડરેશને પાછી પહેલ કરીને વધુ બીએમસી મશીનો નજીકના ગામોને આપ્યા. ઉપરાંત અગાઉથી પૈસા પણ આપ્યા, જેથી પશુપાલકોને નિયમિત રીતે ચૂકવણું કરી શકાય. ગુજરાતના ઇતિહાસમાં સરહદ ડેરી પ્રથમ દાખલો છે જેને તેની સ્થાપનાના માત્ર 4 જ વર્ષમાં અમૂલે દૂધને પ્રોસેસ કરવાનું લાયસન્સ આપ્યું, જેના પરિણામે લાખોંદ ગામમાં જાન્યુઆરી 2013માં પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ થયો. સરહદ ડેરી માટે આ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હતી. ઉપરાંત લાખોંદ પ્રોસેસિંગ પ્લાન્ટમાં તકનીકી તથા બીજી તમામ સહાય માટે અમૂલે ભરતભાઈ નાયકને જનરલ મેનેજર તરીકે નિમણૂક કર્યા. લાખોંદ પ્લાન્ટ ઉપર જાન્યુઆરી 2013માં જે 10,000 લીટર દૂધની પ્રક્રિયા કરતા હતા તે અત્યારે 60,000 લીટર પ્રતિદિન સુધી પહોંચ્યું છે. શરૂઆતમાં અવિશ્વાસની હવાને કારણે લોકો સરહદ ડેરી સાથે જોડાવવા તૈયાર ન હતા, પણ વલમજીભાઈએ પોતાના તમામ પ્રયત્નો લગાવ્યા. પોતે કચ્છના અંતરિયાળ ગામડાઓ સુધી જઈને અનેક ગ્રામ સભાઓ યોજી અને લોકોનો વિશ્વાસ જીત્યો. લોકો સ્વેચ્છાએ સરહદ ડેરી સાથે જોડાવા લાગ્યા અને પરિણામ સ્વરૂપે વધુ ઉત્પાદક દૂધ મંડળીઓ ઊભી કરવામાં સફળતા મળી. મારા પોતાનાને જ હું ન્યાય ન અપાવી શકું એ બાબતે મને ખૂબ રંજ હતો, અને એટલા માટે જ રચના થયા પછી લોકોને મારામાં વિશ્વાસ હોવાને કારણે ચૂકવણાની જવાબદારી મેં પોતે સ્વીકારી. 2009માં સરહદ ડેરી પાસે પોતાના વાહન ન હતા, પૂરતા કર્મચારી ન હતા, તેથી વલમજીભાઈ પોતે તેમના મેનેજર સાથે અંજારથી રાપર લોકલ બસમાં પશુપાલકોને દર 10 દિવસે ચૂકવણું કરવા જતા. આવું લગભગ 4-5 મહિના ચાલ્યું. આ રીતે સરહદ ડેરીની પારદર્શક કાર્ય પદ્ધતિ અને વલમજીભાઈના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નને લીધે તેમણે પશુપાલકોનો વિશ્વાસ જીત્યો.
અને આમ સરહદ ડેરીનો પાયો મજબૂત થતો ગયો. મુશ્કેલીનો સમય વધુ નથી ચાલતો, પણ ખડતલ લોકો જરૂર ચાલે છે. વલમજીભાઈના નેતૃત્વમાં સરહદ ડેરીએ અકલ્પ્ય પ્રગતિ દર્શાવી, અને તે પણ ઘણા જ ટૂંક સમયમાં. તેમની ભવિષ્યની યોજનાઓનો હેતુ કચ્છના દૂધ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો છે. ડિસેમ્બર 2014 સુધીના આંકડાઓ જોઈએ તો સરહદ ડેરી એક મજબૂત માળખાને કારણે પ્રોત્સાહિત છે, કારણ કે આજે તેમની પાસે 560 ગામોમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે. 18 શીત કેન્દ્રો આખા કચ્છમાં છે, જે ખરેખર દૂધ સંગ્રહને સલામત બનાવે છે અને સરહદ ડેરી તથા પશુપાલકોના વિકાસને વધુ મદદરૂપ થાય છે. રોજનું સરેરાશ 3,50,000 લીટર દૂધ સંગ્રહ થાય છે. શરૂઆતમાં 2009માં 5,000 પશુપાલક કુટુંબો દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા, જે આજે 2014માં 50,000 કુટુંબો સુધી પહોંચી ગયું છે. દર મહિને સરહદ ડેરી દ્વારા લગભગ 46 કરોડ રૂપિયાનું ચૂકવણું પશુપાલકોને કરાય છે. કચ્છના દૂધ ઉત્પાદકોને એવી કલ્પના પણ ન હતી કે દૂધ ભરાવતાની સાથે વર્ષના અંતે બોનસ પણ આપવામાં આવશે. બોનસ વહેંચણીની પદ્ધતિથી પશુપાલકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. વર્ષ 2013-2014માં સરહદ ડેરીએ લગભગ 12 કરોડ રૂપિયાની બોનસ રૂપે ચૂકવણી કરી. ઉચ્ચ ધ્યેય અને યોગ્ય આયોજન તે સફળતાની ચાવી છે. નજીકના ભવિષ્યમાં પશુપાલકોનો વિકાસ એ સરહદ ડેરી તથા કચ્છના અર્થતંત્રના વિકાસમાં સીધું યોગદાન હશે. પશુ સુખાકારી. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડવાને કારણે પશુપાલન ઘણું દુષ્કર થઈ ગયું છે. ઘાસચારાની તંગીને કારણે પશુપાલકોને વાપી, સુરત, વલસાડ જવું પડે છે, જે ખરેખર દયનીય છે. તેની માટે પરિવહન ખર્ચ આસમાને આંબી જાય છે. આ કારણથી સરહદ ડેરી અમૂલ અને સરકારશ્રીની સહાયતાથી કચ્છમાં 10 ઘાસની બેંકો ખોલવા માંગે છે, જેથી તેઓ પશુપાલકોને દૂરથી ઘાસ લાવવાનો પરિવહન ખર્ચ તેમજ ઘાસની કિંમતમાં ઘટાડો કરીને પશુપાલકોને મદદરૂપ થઈ શકે. ગૌચર જમીન પર જ વધુ ઘાસ ઉગાડવાનું આયોજન પણ સરહદ ડેરી કરી રહી છે. સરહદ ડેરી પશુઓના વીમા માટે 50% ખર્ચ ભોગવશે, જ્યારે બાકીનું 50% ખર્ચ પશુપાલકે ભોગવવાનું રહેશે. પશુપાલકના કુટુંબને મદદ મળી રહે તે હેતુથી પશુપાલક કુટુંબના કમસે કમ એક વ્યક્તિનો વીમો સરહદ ડેરી લેશે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. સરહદ ડેરી દૂધ દોહવાના મશીનોનો સમાવેશ કરવાનું વિચારી રહી છે, જેથી દોહતી વખતે હાથના જંતુઓ દૂધમાં ન આવે અને દૂધ પૌષ્ટિક રહે. શૈક્ષણિક વિકાસ. કચ્છમાં પશુ ચિકિત્સક તથા ડેરી ટેકનોલોજીની કોઈ કોલેજ નથી, તેથી કર્મચારી વર્ગને બહારથી લાવવા પડે છે, જેના કારણે નોકરીમાં સ્થિરતા ઘટે છે અને ખર્ચ ઘણો વધી જાય છે. તેથી કચ્છમાં પશુ ચિકિત્સા તથા ડેરી ટેકનોલોજી કોલેજ ચાલુ કરવા માટે સરકારશ્રીમાં પ્રસ્તાવ રજૂ કરેલ છે, જેથી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી નક્કી કરવા માટે પ્રોત્સાહન મળશે, ભણતરનો વિકાસ થશે, પશુઓની હાલતમાં સુધારો થશે, કચ્છના જ યુવાનોને વધુ રોજગારી મળશે, સ્થિરતા વધશે અને વધુ ઉચ્ચ અભ્યાસક્રમ માટે પ્રોત્સાહન મળશે. દૂધ ઉત્પાદકોના કોઈપણ બાળક પશુ ચિકિત્સક બનશે તો તેના અભ્યાસ માટે સરહદ ડેરી 10 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન આપશે, જે અભ્યાસ પૂર્ણ થયા પછી નોકરીએ લાગ્યા બાદ સરળ હપ્તાથી પરત કરવાની રહેશે. ઊંટડીના દૂધની પહેલ. ઊંટડીનું દૂધ એકઠું કરવા તથા વેચવા માટે સરહદ ડેરી ખૂબ જ ફાયદાકારક અને નવીન વિચાર સાથે આગળ આવી છે. ભારત દેશમાં આ પ્રથમ પહેલ હશે. સરહદ ડેરી GCMMFની મદદથી ઊંટડીનું દૂધ એકઠું કરશે, પ્રોસેસ કરશે, ગ્રાહક સુધી પહોંચાડશે.
કચ્છમાં લગભગ 13,000 ઊંટ છે. તદુપરાંત તેનું દૂધ મોટા પ્રમાણમાં ઇન્સ્યુલિન તથા વિટામિન સી ધરાવે છે, તેમજ ઓછા ફેટ ધરાવે છે. તેથી તે બ્લડ પ્રેશર, ટીબી, કેન્સર, પેટના દર્દો વગેરે માટે ખૂબ જ ફાયદાકારક બને છે. તેથી ઊંટડીનું દૂધ એ તેનો પોતાનો એક વર્ગ ઊભો કરશે. સરહદ ડેરી શરૂઆતમાં રોજનું 1,000 થી 1,500 લીટર દૂધ સંગ્રહ અને પ્રોસેસ કરશે. ધીમે ધીમે માંગ તથા સંગ્રહના આધારે પ્રોસેસિંગ વધારવામાં આવશે. કચ્છ પાસે રોજનું 18,000 લીટર ઊંટડીનું દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. આ પહેલથી સરહદ ડેરી ઊંટ પાલકોને આર્થિક પ્રગતિ તરફ લઈ જવામાં મદદરૂપ થશે. ઊંટ પાલકો સમગ્ર કચ્છમાં ઊંટને પોષણ આપવા માટે ભ્રમણ કરતા હોય છે, જેઓને સ્થાયી કરાશે અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થશે. ઊંટડીનું દૂધ ક્યાં ઉપયોગમાં લેવાતું નથી, જ્યાં તો ઊંટડીનો બચ્ચો પીએ, જ્યાં તો અમારા બચ્ચા પીએ. હવે સરહદ ડેરીને અમે ભલામણ કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે આનું દૂધ છે ગમે એવી રીતે ઉપયોગમાં લે તો અમારું ભલું થાય, આગળ બીજા માલધારીઓ ભાઈઓ છે એ બધાનું ભલું થાય એવી અમારી ઈચ્છા રાખીએ છીએ. હાલમાં લાખોંદ ખાતે ફક્ત પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ છે. અંજાર તાલુકાના ચાંદરાણી ગામ ખાતે રૂપિયા 70 કરોડના ખર્ચે આધુનિક પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા ચાલુ છે. આ પ્લાન્ટની રોજની 6 લાખ લીટર દૂધની પ્રોસેસ કરવાની ક્ષમતા હશે, જેમાં દૂધ, દહીં, છાશ, ઘી, બટર, પનીર, આઈસ્ક્રીમ તથા દૂધ પાવડર સહિત અમૂલની 200 બનાવટો ઉત્પાદન કરી બજારમાં મુકાશે, જેની સાથે 200 મેટ્રિક ટન ક્ષમતાનો પશુદાણનો પ્રોજેક્ટ પણ અમલમાં આવશે. સરહદ ડેરી હાલમાં રોજનું 3 લાખ લીટર કાચું દૂધ લગભગ 2,50,000 રૂપિયાના ખર્ચે અમૂલમાં મોકલે છે, જેમાંથી 1 લાખ લીટર દૂધ પ્રોસેસ અને પેકિંગ થઈને પાછું કચ્છના માર્કેટમાં આવે છે, જેનો રોજનો પરિવહન ખર્ચ 1 લાખ રૂપિયા આવે છે. આમ દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા ફક્ત પરિવહન ખર્ચ પેટે ચૂકવી રહ્યા છે. પરંતુ ચાંદરાણી ખાતે આધુનિક પ્લાન્ટ શરૂ થતાં જ દૂધ ઉત્પાદકોના દર મહિને 1 કરોડ રૂપિયા બચશે. યુરોપિયન દેશોને હાલમાં કાચું દૂધ GCMMF મારફતે મુંબઈ બંદરથી નિકાસ કરવામાં આવી રહ્યું છે. તે કચ્છના કુદરતી બંદરો કંડલા અને મુંદ્રાથી નિકાસ કરવાનું વિચારણા હેઠળ છે, જે કચ્છને નવી રેવન્યુ ઊભી કરી આપશે. આથી સરહદ ડેરી પશુપાલકો તથા કચ્છના અર્થતંત્રના વિકાસમાં ક્રાંતિ આવશે. પોતાના સમર્પણ તથા વહીવટી કુશળતાના કારણે વલમજીભાઈ અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર તરીકે નિમણૂક થયા, જે કચ્છ માટે ગર્વની વાત છે. સહજ સહકારી ડેરી અમૂલ ફેડરેશન પરિવાર કા 17વાં મેમ્બર હૈ, સબસે જવાન મેમ્બર હૈ. 4 સાલ મેં યે 17 નંબર સે ઉપર આકે અભી તકરીબન 12-13 નંબર પે આ ચુકે. ઓર જિસ તરીકે સે સરહદ સહકારી ડેરી મેં દૂધ કે સંકલન મેં પ્રગતિ ચલ રહી હૈ, મુજે લગતા હૈ કે આને વાલે ટાઈમ મેં યે અમૂલ પરિવાર કે અમૂલ ફેડરેશન કી પહેલી 4-5 ડેરીઓ મેં ઇનકા નામ સામને. જિસ હિસાબ સે અભી પ્રગતિ ચલ રહી હૈ, મુજે લગતા હૈ આને વાલે ટાઈમ મેં જો આજ હમ દેખે સરહદ ડેરી કા ટર્નઓવર 400 કરોડ સાલાના હો ગયા હૈ, પૂરે કચ્છ ભુજ મેં સબસે બડી ઇન્ડસ્ટ્રી ઓલરેડી બન ચુકી હૈ. ઓર ઇન્ડસ્ટ્રી કિસકી હૈ, વહાં કે કિસાનો કી હૈ, વહાં કે ખેડૂતો કી હૈ. આને વાલે ટાઈમ મેં 10 સાલ મેં મુજે લગતા હૈ જિસ અગર ઇસ હિસાબ સે પ્રગતિ ચલતી રહે તો સરહદ સહકારી ડેરી કા જો ટર્નઓવર હૈ તકરીબન 4,000 કરોડ સાલાના હો જાયેગા. ઓર વહાં કે જો 12-13 લાખ રૂરલ એરિયા કી જો પોપ્યુલેશન હૈ ઉનકે સબસે બડા એમ્પ્લોયમેન્ટ કા જરિયા સરહદ સહકારી ડેરી.
ઈશ્વર કૃપાએ તમે જે ધારેલું હતું એ પ્રમાણે છેવાડાના માણસને ઉપયોગી થવાનું જે અમારું સ્વપ્ન હતું એ સ્વપ્ન સિદ્ધ કરવા માટે અમે અમારું આખું ડાયરેક્ટર બોર્ડ સહકારી મિત્રો પશુપાલકો ગુજરાત સરકાર મિનામૂળ આ તમામની મદદથી 1500 લીટરથી આ ડેરીની સ્થાપના કરી. એ ટાઈમે અમને આટલી કલ્પના નહોતી પણ સદનસીબે આ સફળતા પ્રાપ્ત થયા પછી અમૂળ અને ગુજરાત સરકારની મદદ મળ્યા પછી અમને અમારા ઉત્સાહમાં ખૂબ મોટો વધારો થયો છે અને આવડા મોટા ફેડરેશન અમૂળનું ડાયરેક્ટર જો મળ્યું હોય અમને તો પણ હું આ પશુપાલકો સહકારી અને રાજકીય આગેવાનો ગુજરાત સરકાર એ બધાનો ઋણી છું. 15 જૂન 2014ના રોજ વાર્ષિક સાધારણ સભામાં કચ્છ કુરિયન તરીકે વલમજીભાઈનું સન્માન કરવામાં આવ્યું. સરહદ ડેરીને એક્સલન્સ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ માટે પણ એવોર્ડ મળેલ છે. ફોકિયા સંસ્થા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરીકે પણ જાણીતી છે. 3 ઓગસ્ટ 2014ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે વલમજીભાઈ હુંબલને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આ રીતે 2009માં વલમજીભાઈની દીર્ઘદ્રષ્ટિથી કચ્છનો ડેરી ઉદ્યોગ જીવંત થયો અને સરહદ ડેરીના માધ્યમથી મોટો ડેરી ઉદ્યોગ વિકસિત થયો છે. ખરેખર તે દ્રઢ નિશ્ચયી અને કર્તવ્યનિષ્ઠ માણસ છે. તેની દીર્ઘદ્રષ્ટિ અને સફળતાએ પશુપાલકોની વિચારસરણી બદલી નાખી છે. આજે ગાયની ₹50,000 અને ભેંસની કિંમત ટાટા કંપનીની નેનો કાર કરતાં પણ મોંઘી, એટલે કે 2 લાખ રૂપિયા જેટલી છે. પરંતુ કોઈ વેચવા તૈયાર નથી. કારણ, તેઓ સરહદ ડેરીને દૂધ આપીને ખૂબ જ સારું વળતર મેળવે છે. ખરેખર વલમજીભાઈ સફેદ રણમાં શ્વેત ક્રાંતિ લાવ્યા છે. મારા કચ્છમાં આપણી સરહદ ડેરીની વિશેષ પ્રગતિ એ સફેદ રણમાં શ્વેત ક્રાંતિના મંડાણ અને એ જ્યારે સાર્થક થતા હોય ત્યારે આનાથી વિશેષ આનંદ આપણને કયો હોઈ શકે. સફેદ રણમાં શ્વેત ક્રાંતિ.